આભારી છું. દિનેશ દાદા, દિનેશભાઈ ગોળવાળા. જેમણે આ ફિલ્મનું નિર્માણ કર્યું અને કોઈ પણ કર્મનો જન્મ વિચારમાંથી થતો હોય છે, એટલે જેમણે આ વિચાર આવ્યો ફિલ્મ બનાવવાનો, એમને હું લાખ લાખ અભિનંદન આપું છું. આ પિક્ચરની અંદર આપણી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે. આપણા જે ધર્મસ્થાનો છે, એ ધર્મસ્થાનો કઈ રીતે બચ્યા, એના માટે શું કર્યું, એના માટે લોકોએ બલિદાન આપ્યા છે. હસતા મોઢે પોતાના માથા કાપી નાખવા, આ કોઈ જેવી તેવી વાત નથી. આ યાદ રાખી લેજો. ખૂબ જ અદ્ભુત ફિલ્મ છે, મને ખૂબ આનંદ થયો. અને આપણે આપણા સોશિયલ મીડિયા દ્વારા આપણા સગાવાલાઓને પણ પ્રેરણા આપીએ કે આ પિક્ચર અવશ્ય બધા જોવે. અને ખૂબ આનંદ આવ્યો. જય શ્રી રામ. આપણી ઊંઘ હરામ કરી દીધી છે, આપણને જાગૃત કર્યા છે, અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપણે જે કંઈ પ્રયત્ન કર્યો છે, એના બદલ આખી ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. એક વાત, શત્રુ જે પાલિતાણા માટે થઈને હિન્દુ હોય કે જૈન હોય, એ આપણા દેવતાઓ છે, આપણા દેવો છે. માં ખોડલ હોય કે આદિનાથ દાદા હોય, તો આપણે નતમસ્તકે એમને પ્રણામ કરીને એમના માટે થઈને આપણા વીરોએ બલિદાન આપ્યા છે. મારી એક જ વિનંતી છે કે આ સમય છે, આ પ્રકારની ફિલ્મોને તમે વધાવશો, તમે સંસ્કૃતિના ધ્વજવાહકો છો, તમે વધાવશો ને આગળ વધશે, તો આપણે આવી ફિલ્મો બનાવીશું અને આપણી સંસ્કૃતિને આ માધ્યમો ઉપર પણ જાગૃત કરીશું, કેમ કે આવનારી પેઢી એ સૌથી વધારે આ માધ્યમોનું સાંભળે છે.